ગુજરાતના પડેપડની ખબરો પર રહેશે અમારી નજર. 33 જિલ્લાના સચોટ અને નિપક્ષ નીડર અને ચાબાત પત્રકાર સાથે સમાચાર. માત્ર ને માત્ર સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ જોતા રહો. જોઈ ટીવી ચેનલ નંબર 008 પર તેમજ તમામ સોશિયલ મીડિયા પર મોજૂદ. સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ. કોવિડ દર્દીઓ માટે તાકીદે સારવાર આપવામાં ઝડપ નહીં આવે તો એનસીપીના કાર્યકર્તાઓ સાથે સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં રેશમા પટેલ કરશે આમરણ ઉપવાસ. એક સપ્તાહનું આપ્યું અલ્ટિમેટમ. જૂનાગઢ જિલ્લા અને ગ્રામ્ય વિસ્તારોમાં કોવિડ દર્દીઓને તાકીદે સારવાર આપવા એનસીપીના રેશમા પટેલની માંગણી. સારવારમાં વિલંબ કરશે તો આમરણ ઉપવાસની ચીમકી. હાલ કોરોના મહામારી ફરીવાર બેકાબૂ બનતા જૂનાગઢ જિલ્લા અને ગ્રામ્ય વિસ્તારોમાં કોવિડના દર્દીઓને રેમડેસિવિર ઇન્જેક્શન, ઓક્સિજન અને વેન્ટિલેટર જેવી સુવિધામાં કોવિડ દર્દીઓને જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં વેઇટિંગમાં રહેવું પડે છે. કોવિડ દર્દીઓને જરૂરી સારવાર તાકીદે મળી રહે તે માટે એનસીપીના ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ રેશમા પટેલે જૂનાગઢ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. જો કોવિડ દર્દીઓ માટે સારવારમાં વિલંબ કરાશે તો આગામી 10 મેથી જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે આમરણાંત ઉપવાસ ઉપર ઉતરવાની ચીમકી આપી હતી અને ઉપવાસ દરમિયાન જો મને કાંઈ પણ થશે તો ગુજરાત સરકાર અને મુખ્યમંત્રી તેમજ જિલ્લા કલેક્ટર જવાબદાર ગણાશે તેમ એનસીપીના રેશમા પટેલે ચીમકી ઉચ્ચારી હતી. શૈલેષ વર્મા, સ્પીડ ન્યૂઝ 17, જૂનાગઢ. જી રેશમા પટેલ, એનસીપી પ્રદેશ ગુજરાત પ્રમુખ, મહિલા પ્રમુખ. આજરોજ અમે જૂનાગઢ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને આ આવેદનપત્રમાં અમે જે મુદ્દાઓ લખ્યા છે કોવિડ 19ની સુવિધાઓ વધારવા માટેના લખ્યા છે. આપણે સૌ જાણીએ છીએ કે આજે સિવિલ હોસ્પિટલમાં લોકો શ્વાસ માટે વેઇટિંગમાં ઊભા છે, એ લોકોને રાહ જોવી પડે છે કે ક્યારે અમારો વારો આવે. તો સાહેબને મેં કહેવા માંગુ છું કે સાહેબ, આ કોઈ રેસ્ટોરન્ટનું વેઇટિંગ નથી, આ કોઈ સિનેમાઘરનું વેઇટિંગ નથી, આ લોકોના જીવ બચાવવાનું વેઇટિંગ છે, એના ઉપર ધ્યાન આપો. એટલે મારી પહેલી માંગણી છે કે ઝીરો વેઇટિંગ થવું જોઈએ સિવિલ હોસ્પિટલોમાં અને સાથે સાથે તાલુકા લેવલે પણ જે પણ કંઈક આપણા ક્લિનિકો છે, જે પણ કંઈક કોવિડ 19ના સેન્ટરો છે, આ દરેક ઉપર ઓક્સિજન, વેન્ટિલેટર અને સુવિધાઓ, દવાઓ, બેડ, આ દરેકની સુવિધાઓ મળવી જોઈએ. અને સાથે સાથે જૂનાગઢ જિલ્લાને માઇક્રોઝોનમાં વહેંચવાની જરૂર છે, એટલે કે ગ્રામ્ય વિસ્તારથી આપણે આ સુવિધા ઊભી કરવાની જરૂર છે. એટલે દરેક જૂનાગઢ જિલ્લાના ગામમાં અને સમગ્ર ગુજરાતમાં દરેક ગામમાં ઓક્સિજન અને વેન્ટિલેટરના બેડની સુવિધા કરી આપો, જેથી કરીને એ વ્યક્તિએ અહીંયા સિટી સુધી આવવું ના પડે પ્રાથમિક લેવલે, અને એને સુવિધા ત્યાં મળી રહે, સારવાર ત્યાં મળી રહે અને સંક્રમણ પણ ઓછું થાય. તો આ ચાલતી આપણા ગુજરાતમાં માનનીય મુખ્યમંત્રી આ માત્ર ને માત્ર વાતો કરે છે, માત્ર ને માત્ર તાઇફાઓ કરી રહ્યા છે. મોટી મોટી વાતો મીડિયા મિત્રોને કહી અને કંઈક મેં સુવિધાઓ કરી રાખી છે, મેં બધું કરી રાખ્યું છે, આપણા ગુજરાતને કંઈ થાય એમ નથી, આવા જે વાતો કરે છે. મુખ્યમંત્રીને કહેવા માંગુ છું ગુજરાતની દીકરી તરીકે કે સાહેબ, તમે શું વ્યવસ્થા કરી તમારા કોવિડ 19ના પોર્ટલ, ગવર્મેન્ટના પોર્ટલ ઉપર જે તમે આંકડો બતાવી રહ્યા છો એક્ટિવ કેસનો, એ 1.5 લાખનો માંડ પહોંચ્યો છે. તો આ 1.5 લાખની સામે 6 કરોડની જનતા છે. 6 કરોડની જનતામાંથી માત્ર 0.25% લોકો આજ બીમાર પડ્યા છે, છતાં પણ તમે એના સાચવી નથી શકતા ને એક મિનિટે સ્વજન એનો ખોઈએ છે, એક મિનિટે જીવ જઈ રહ્યો છે. એટલે આની સામે મુદ્દાઓ સાથે અમારી મેં 10 તારીખ સુધીનો સમય આપ્યો છે. તારીખ 10 સુધીમાં આનું કોન્ક્રીટ અને સંપૂર્ણ રીતે સકારાત્મક નિરાકરણ જોઈએ છે, અને નહીં આવે તો 10 તારીખે હું સિવિલ હોસ્પિટલ જૂનાગઢ ખાતે આ મરણ ઉપવાસ પર બેસવાની છું. અન્નનો એક દાણો પેટમાં નહીં નાખીશ. જ્યાં સુધી સુવિધાઓ નહીં થાય ત્યાં સુધી મારા આ મરણ ઉપવાસ ચાલુ રહેશે.